જય સ્વામિનારાયણ પૂજ્યપાદ શ્રી દેવશરણ સ્વામીના તરુણોમાં કોટી પ્રણામ તેમજ બંને દેશના મારા સ્ત્રીઓને પ્રણામની સાથે આજની એકત્રીસમી ચિંતામણી તમને હું સંભળાવું છું સંવંત અઢાર સો ઓગણસાઠની ચાલની લીલાનો પ્રારંભ થઈ રહ્યો પ્રભુમાંગરોળથી મેમકા કાર્યાણી શિયાણી મેથાણ થઈને મોળી પધાર્યા દરબાર શ્રી રામાભાઈના દરબારમાં પોતે ઉતર્યા સંતો દરબાર શ્રી દાજીભાઈના દરબારમાં ઉતર્યા દરરોજ જીમ્યા પછી સાંજે દૂર સભા થાય ત્યારે અનેક પ્રકારની જ્ઞાન વાર્તાઓ કરી શરદ પૂનમે પ્રભુ માંડવરાયના દર્શને પધાર્યા શરદ પૂનમે પ્રભુ માંડવરાય દેવના દર્શને પધાર્યા ત્યારે બાઈઓ દર્શન આવેલી અને બાઈઓ કહે હે મહારાજ અમારે ઓઝલ તેથી સભામાં અવાય નહીં માટે અલરકવાડીમાં બંગલે આજે રાત્રિએ પધારી દર્શન કથા વાર્તાનું અમને સુખ આપજો શ્રીજી મહારાજ કહે આ સૂર્યદેવ કહે તો તમને કથા વાર્તા સંભળાવી બાઈઓ કહે સૂર્યદેવની મૂર્તિ બોલે ખરી તે સમયે સૂર્યદેવ મૂર્તિમાંથી અવાજ આવ્યો હે નારાયણ મુનિ આજ બાયોને વાર્તા સંભળાવજો તે બાઈઓ મારા ભક્ત છે તમારા દર્શન કરીને હું પણ આજ કૃતાર્થ થયો છું માટે બાઈઓને મોક્ષ કરજો ત્યારે શ્રીજી કહે ભલે આજે શરદ પૂનમ છે તો હે બાઈઓ સર્વ થાળ લઈને રાત્રિ અલર્ક વાળીએ બંગલે આવજો અને સર્વના થાળ જમીશું અને કથા વાર્તા કરશું દર્શન દેશે પ્રભુ સાયંકાળે અલર કવાડીને બંગલે પધાર્યા પરસ્પર ખબર પડવાથી પાંચસો બાઈઓ ભાત ભાતના ભોજન થાળ લઈને અલર કવાડીએ બંગલે લઈને આવ્યા તેઓ માના મુખ્યના નામ રાજુબા મોટીબા નાનીબા કસળીબા સરજુબા બઈબા ઈરાજબા અંદીબા મગજીબા રૂપાળીબા જીજીબા જાબા માજીબા પાર્વતીબા વસુબા બાઈઓ થાળ મૂકીને પગે લાગીને બેઠા શ્રીજીએ પાંચસો રૂપ ધરીને સર્વ થાળ જમીને પ્રસાદી સર્વને આપી પ્રભુ કહે મારા સામું જુઓ ત્યારે સર્વએ શ્રીજી સામું જોયું ત્યારે શ્રીજીની મૂર્તિમાંથી તેજનો સમૂહ નીકળ્યો અને સર્વએ જોયો અને તે તેજમાંથી અનંત શ્રી કૃષ્ણ ગોપીઓ પ્રગટ થયા અને રાસમંડળ રસાણું રાસ લઈને સર્વ શ્રીજીને વિશે લીન થયા આથી સર્વ બાઈઓ આશ્ચર્ય થઈ ગઈ બાઈઓ કહે તમો અમારી સાથે રાસ મંડળ લો શ્રીજીએ પાંચસો સ્વરૂપ ધારણ કર્યા બાઈઓ સાથે રાસલીલા કરી બાઈઓ થાય ક્યાં પ્રભુ સભામાં બિરાજમાન થયા બાઈઓ કહે હે મહારાજ શ્રી કૃષ્ણ પ્રભુએ સ મહિનાની રાત્રિ શું કારણથી કરી હતી તે અમને કહો ત્યારે હવે શ્રીજી કહે હે ભાઈઓ એક પ્રતિવ્રતા સ્ત્રીનો પતિ પતરોગી અપંગ હતો પ્રતિવ્રતા પતિના ટોપલામાંથી લઈને સર્વ તીર્થ કરવાવીને આવતા મનમાં સૂર્યાસ્ત થયો તે સમયે ઊંચા વૃક્ષની તાપ કરીને બંને બેઠા તે વૃક્ષ ઉપર દેવી પક્ષી રાત્રિ આવીને માળામાં બેઠા પક્ષીને દુર્ગંધ આવવાથી બોલ્યા હે ભાઈ તમે મને બીજે જાઓ બાઈ કહે સૂર્યાસ્ત પછી જઈશું આ રાત્રિ રહેવા દઉં મધ્યરાત્રે તે પક્ષી અકળાઈને બોલ્યા હે બાય સૂર્યોદય પહેલાં ન જતો તું બળી મર અને તે સ્ત્રી બોલી મને બળી મરવાનું તું કહેશે પણ મને સૂર્યનારાયણ છ મહિના પહેલાં નહીં ઉગે તેથી છ મહિના તું આવું દુઃખ ભોગવજે પ્રતિવ્રતાના વસનથી પ્રભુએ મધ્યરાત્રિ વાસળી વગાડી અને ગોપીઓ પ્રગટ થાય અને રાસ ક્રિયા કરીને ચોમાસની રાત્રિ કરી આ રાસ કીડા તો ફક્ત તે પ્રતિવ્રતાના તેનો પતિ પ્રભુ અને તે પક્ષી જ જાણે બીજા સર્વને તો સાદી રાત્રિ જણાણે હે બાઈઓ તમે સર્વ પ્રતિવ્રતા પ્રતિવ્રતાશો તમે કથા વાર્તા કરીને બાહ્યમૂર્તમાં થતાં શ્રીજીએ બાઈઓએ ઘેર જવાની રજા આપી બાઈઓ કહે અમારા સર્વના ઘેરે થાળ જમવાની કૃપા કરો તોમને ઘેરે જઈ શ્રીજી કહે સર્વને ઘેરે એકસાથે સી રીતે જમાય બાઈઓ કહે રાત્રે પાંચસો રૂપ ધારણ કર્યા જેટલી ગોપીઓ તેટલા રૂ સોળ હજાર એકસો ને આઠ ઘેરે ઘેરે જુદા જુદો રૂપ લઈ શકે તે શું અમારા ઘરે ન આવી શકે જનકપુરમાં સંતો અને તમો બે રૂપ થઈને જનક રાજાના તથા શ્રુતદેવ બ્રાહ્મણને ઘેરે પધાર્યા તો શું આ અશક્ય છે શ્રીજી કહે તમો સર્વ રસોઈ કરી થાળ રાખજો સૌને ઘેરે સંતો સહિત જમશું બાઈઓ અહોહો ઘેરે ગયા શ્રીજી અલર કવાવ સ્નાન કરીને દરબારમાં પધાર્યા સંતો શ્રીજી પાસે આવ્યા સભા થઈ જમવા જે તીડવા આવે તેની સાથે સંતો સહિત પધારે એમ પાંચસો રૂપ ધરી ધરીને મૂળીમાં પાંચસો ઘેરે એક દિવસે થાળ ભગવાન જેમાં હતા આ મૂળી મંદિરનો મહિમા છે મૂળી ગામનો મહિમા છે આ મૂળના સાધુનો મહિમા છે આવા દેવશરણ સ્વામીજી આપણને કથા કહી રહ્યા છે એ સાક્ષાત ભગવાન શ્રી સ્વામિનારાયણનો મહિમા છે પ્રભુ સાંજ સમયે માંડવરાયના મંદિરના દર્શને પધાર્યા અને સૂર્યદેવના દર્શન કરીને સૂર્યદેવને કહ્યું હે દેવ તમારે પાંચસો પરમાર સેવક છે અમારે પાંચસો પરમંશ કરવા છે તે સર્વ જીવને જમપુરી થકી રક્ષા કરે એમ કહી નમસ્કાર કરી સંતો પાર્ષદો સત્સંગીઓ સર્વને મોટી સભા તે મધ્યે શ્રીજી બિરાજમાન થઈ વાત કરી સૂર્યદેવ ભગવાનની આજ્ઞામાં વર્તે તે જંબુ દ્વીપના મેરુ પર્વત તેના ઉપર સૂર્યના રથનું આખડું બાંધ્યું એક પૈડું છેલ્લા દ્વીપ માનસોતર પર્વને ગઢથી પેઠે ગોળશે તેના ઉપર ફરે તે માનસોતર પર્વત ઉપર ઉત્તર દિશામાં કુબેર ભંડારીની પુરી એટલે પૂર્વમાં ઇન્દ્રની પુરી અને દક્ષિણમાં ધર્મરાજાની પુરી અને પશ્ચિમમાં વરુણની પુરી તે દરેક પુરીને નવ કરોડ અને એકાવન લાખ ગાઉનું શેટુ છે તે છ કલાકમાં સૂર્યનો રથ નવ કરોડ એકાવન લાખ ગાઉ ચાલે એમ કાયમ ફર્યા કરે છે તે સૂર્યનો રથ યમરાજાની પુરીમાં આવે ત્યારે આપણો મધ્યાહન થાય ઇન્દ્રની પૂરીમાં અસ્ત થાય વરુણની પૂરીમાં ઉદય થાય અને કુબેરની પૂરીમાં મધ્યરાત્રિ થાય મધ્યમાં મેરું પર્વતશે છ છ કલાકે એક પૂરીમાં પહોંચે એક નિમિષ મટકું તેટલા વખતમાં સાઠ હજાર ને આઠસો ગાવ સૂર્ય ચાલે તે સૂર્યદેવ ખાવા પીવા કે વાત કરવા કે આરામ કરવા પણ રોકાય નહીં વખતસર પહોંચે આવી સતત આજ્ઞામાં સૂર્યદેવ પોતે રહેશે કિરણોથી પાણી ખેંચે સૂર્યની ક્રાંતિ રાત્રિ અગ્નિમાં પ્રવેશ કરે તેથી રાત્રિમાં અગ્નિ દૂરથી દેખાય છે દિવસે ક્રાંતિ સૂર્યમાં સાલી જાય છે સૂર્ય ચારસો કિરણોથી વરસાદ કરે તેથી તેનું નામ સંધન છે પણ સો કિરણોથી હિમ વરસાવે તેનું નામ સંદ્રશે અને ત્રણસો કિરણોથી તાપ કરે એમાંથી એક કિરણનો તાપ પૃથ્વી પર પડે છે દામજીભાઈ કહે હે મારા સૂર્યદેવ કોના પુત્ર તેમના પત્ની રાંદલમાં કોની પુત્રી તેમનો ઘોડો ખૂંદે તે શું તેમનો પુત્ર પુત્રીઓ કાંઈ છે ત્યારે શ્રીજી મહારાજ કહે સાંભળું બ્રહ્માના પુત્ર મરીચી તેમના કશ્યપ તેમના સર્વ તેમાં બાર સૂર્યના પોષ સુધી સાતમને દિવસે ઈંડા સહિત જન્મ થયો ઈંડાનો ઘણો જ રાજ રહ્યો તેથી માંડવ નામ પડ્યું બાર સૂર્યમાં વિવસ્યાન સૂર્યને દક્ષ પ્રજાપતિએ પોતાની કન્યા સંજ્ઞા આપી તેને રાંદલ કહેવાય છે રાંદલના યમ અને યમના નદી અને શ્રાદ્ધદેવ મનુ થયા અને સૂર્યને તે સહ ન થવાથી સંજ્ઞાએ એટલે કે રાંદલે શરીરના મેલની છાયા નામની સ્ત્રી બનાવી અને સૂર્યની સેવામાં મૂકી તે રાંદલ ભાગ્યા એટલે દડવા જે અત્યારે હાલમાં કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં ગઢડા સ્વામિનારાયણ છે ત્યાંથી આવ્યું તે દડવાની વીડ માર્યા દિવસે ઘોડીનું રૂપ લઈને વીડમાં ચરે રાત્રે સ્ત્રીના રૂપે વાવમાં સૂવે સૂર્ય સાંયામાં સાવરણી મનુ તાપી અને શનિશ્વર ઉત્પન્ન કર્યા તાપી એટલે તાપી નદી અને શનિશ્વર ઉત્પન્ન કર્યા યમુના અને તાપી બેઉ બેનો પરસ્પર શાપથી નદીઓ થઈ ગઈ યમને અપરમાં સાયાએ દુઃખ દીધું તેથી યમે સાયાએ પાટું માર્યું તેથી સાયાએ શાપ આપ્યો જે તારો પગ કાયમ સડેલો રહે પૃથ્વી પર મૂકે તો જીવજંતુ પડે ને ખાય એ કારણે પૃથ્વી ઉપર એક પગ મૂકી શકતા નથી તેથી પાંગળો ખાડા ઉપર બેસે યમરાજા સર્વને ધોઈને સુધારે પણ પોતાનું સુધરતું નથી શનિશ્વરે જન્મતા સૂર્યને રથે રથ એઠો પાડ્યો દેવોએ ભેગા થઈને શનિને પકડ્યા દેવોએ હનુમાનજીને તેને કબજામાં રાખવા કહ્યું હનુમાન પકડવા જાય તેવો અને થાક્યો તેથી સ્ત્રીનું રૂપ ધરી પુરુષ હતો તેથી પકડીને પગ તળે દબાવી દીધો લોકો તેને પનોતી કહેશે હનુમાનજી છે તે શનિશ્વરની દ્રષ્ટિ ભયંકર છે તેના ઉપર પડે તેનું ખેદાન મેદાન કરે તેને આગળ મોટા મોટાને દુઃખી દુઃખી કરી નાખ્યા છે અને શનિથી ખબર પડી કે રાંદલ સાયારૂપ સ્ત્રી મૂકીને ભાગી છે ત્યારે સૂર્ય દક્ષ પાસે ગયા પશુ કે રાંદલ અહીં આવ્યા છે દક્ષ કહે તમારું તેજ સહન થઈ શકતું નથી માટે વિશ્વકર્મા પાસે રૂપ સુધરાવો વિશ્વકર્માએ સૂર્યને સરાડે સડાવી સોલીને તેજ શું કર્યું સૂર્ય રાંદલને શોધવા નીકળ્યા તે ફરતા ફરતા બે વર્ષ દડવાને વીડમાં સૂર્ય આવીને વાવ ઉપર બેઠા વીડમાં રાંદલ ઘોડી થઈને ચરતા હતા તેને જોઈને ઓળખ્યા સૂર્ય ઘોડો થઈને દોડ્યા રાંદલનો સંગ થયો તેથી અશ્વિની કુમાર બે વૈદ થયા તે દિવસથી રાંદલનો ઘોડો ખૂંદે છે માંડવરાયની વાત સાંભળીને સર્વજનો રાજી થઈ ગયા તે સમયે દાજીભાઈએ પૂછ્યું કાયમ એક સૂર્યનું ફરવું તે ઘણું કઠણ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા બાર સૂર્ય મહિને મહિને બદલાય એક મહિનામાં એક સપ્તાહ કામ કરીને છૂટી જાય તેમના નામ સૌદ માસમાં એક ધાતા સૂર્ય અને કૃતસ્થળી અપસરા હેતી નામે રાક્ષસ અને વાસુકી નાગ અને રથકૃત યજ્ઞ અને પુલશ્ય ઋષિ અને તુંબરૂ ગંધર્વ તે સૈત્ર માસ નિવાડે છે બીજો વૈશાખ માસમાં અર્યમા સૂર્ય અને પૂંજી કસ્થલી અપસરા અને પ્રહેતી રાક્ષસ અને કચ્છ નિર્ગ અથોજાય પુલહસ્તઋષિ અને નારદ ગંધર્વને તે વૈશાખ માસને નિવાડે છે ત્રીજું જેઠ માસમાં મિત્ર સૂર્ય અને મેનકા મેનકાપસરા પહેરુશેષ રાક્ષસ તક્ષક નાગ અને રસ્યના તક્ષક અને ઋષિ અને હા હા ગંધર્વ તે જેઠ માસને વિતાવે છે હવે વરુણ સૂર્ય એટલે ચોથા સૂર્ય રંભા અપસરા અને ચિત્રસવન શુકનાગ અને સહસ્ત્ર યજ્ઞ વશિષ્ઠ ઋષિ અને હું હું ગંધર્વ તે ષાઢ માસને વિતાવે છે પાંચમાં ઇન્દ્ર સૂર્ય અને પ્રમલોચા અપસરા અને વરિયો રાક્ષસ એલાપત્ર નાગ અને શ્રોતા યક્ષ અને અંગીરા ઋષિ અને વિશ્વાગસુ ગંધર્વ તે શ્રાવણ માસને વિતાડે છે છઠ્ઠું વિવસાયન સૂર્ય તે અનુપલોસા અપસરા રાક્ષસ શંખપાળના નાગ આસારણ યજ્ઞ અને ભગુ ઋષિ અને ઉગ્રસેન ગંધર્વ તે ભાદર્વ વિતાવે છે સાતમું પોષ્યા સૂર્ય તે ઘૃતાશી અને વાલો રાક્ષસ અને ધનંજય નાગ અને સુરિચી યજ્ઞ અને ગૌતમ ઋષિ તે ગંધર્વને તે માઘ માસને વિતાવે વિતાવે છે અને આઠમું પરજન્ય સૂર્ય સેતુજીત અપસરા અને વર્ષા રાક્ષસ અને ઐરાવતી નાગ અને હેતુ યજ્ઞ ભરદ્વાજ ઋષિ અને વિશ્વ ગંધર્વ તે ફાગણ માસને વિતાવે છે નવમું અંશુ સૂર્ય ઉર્વશી અપસરા અને વિંધ્યાશત્રુ રાક્ષસ અને મહા શંખનાથ ત્રાક્ષ અને ઋષિ અને રેજસેન ગંધર્વ તે માક્ષર માસને વિતાવે છે અને દસમું ભઘુ સૂર્ય અને પૂર્વીચિતિ અપસરા અને સ્કૂર્જ રાક્ષસ કર્ણકોટક નાગ અને પૂર્ણયક્ષ અને આયુઋષિ અને અરિષ્ટનેમી ગંધર્વ તે પોષ માસને વિતાવે છે અને અગિયારમો ત્વષ્ટા સૂર્ય અને તે તિત્તોલમાં અપસરા બ્રહ્મા પેત રાક્ષસ અને કંબરનાગ નાગ યજ્ઞ અને જમનગ્નિ ઋષિ અને ધૂતરાષ્ટ ગંધર્વ તે માસ વિતાવે છે વિષ્ણુ સૂર્ય તેને રંભા અપસરા અને મગા ખેત રાક્ષસ અશ્વતર નાગ અને સત્યજીત યક્ષ અને વિશ્વામિત્ર ઋષિ અને સૂર્ય વર્ચસ્વ ગંધર્વ તે કાર્તિક માસને વિતાવે છે આ સૂર્ય ફરતા સતા માણસને શુભમતી વિસ્તારે છે અને ઋષિ સૂર્યને ત્રણ વેદની સ્તુતિ કરે છે ગંધર્વ આયન કરે છે અપસરાવ આગળ નાચગાન કરે છે નાગો રથને ધોંસરું બાંધીને કંટ્રોલમાં રાખે છે યક્ષો રથને જોડેલા છે રાક્ષસો પાછળથી રથને ધકાવે છે અંગૂઠાનું પર્વ પ્રમાણ સાઠ હજાર વાલખિલ્ય ઋષિએ ત્યાગળ ઋષિનું સન્મુખ પાસા પગે સ્તુતિ કરે છે તે સાંભળે દાદાજી તથા સર્વજનો બહુ ખુશી થયા દેવના દેવ શ્રીજીના આશ્રિત થયા ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય દેવ શરણદાસ મુનિ વિલિતે શ્રી સ્વામિનારાયણ સંહિતા મધ્યે મોળીપુરે રાસમંડળ તથા માંડરાય દેવનું ચરિત્ર કથર એકત્રીસમો ચિંતામણી સમાપ્ત થાય છે